शांति 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 शांति। तो सर्वप्रथम आपणे गुजरातनी अंदर जे होनारतनी घटना बनी छे एनी अंदर 140 जेटला जे जीवो गया छे एमने दरेक आत्माने आपणे श्रद्धांजलि आपणे आपीए। अने आपणे तो बे दिवसनो राष्ट्रीय आपणे गुजरातनो शोक मनावेलो छे एटले एने कारणे आपणे बीजो कार्यक्रम आपणे रद्द राखशुं ने आपणी वच्चे जे मुख्य मेहमान आपणी वच्चे पधार्या छे आजे આ વિસ્તારમાંથી વાસનિકજી યહાં વિસ્તાર છે બહોત સારે હમારે કાર્યકર્તા આપકો ફુલહાર કરના ચાહતે થે મગર યે શોક કી વજહ સે હમ નહીં કર પા રહે ઠીક હૈ તો મેં હમારે સભી કી ઓર સે યહાં કે હમારે ડિસ્ટ્રિક્ટ પંચાયત કે સદસ્ય લાખાભાઈ કો વિનંતી કરૂંગા कि सिर्फ आप एक ही को वो आंटी पहना कर स्वागत करेंगे। अपने जोरदार ताली थी बताओ अपना मुख्य मेहमान नु स्वागत थे रही से तो स्वागत थया बाद आपणे मावजीभाई ने विनंती करशुं के तेओ स्वागत करशे। आदरणीय वासनिकजी मुरब्बी श्री पुंजाभाई वंश धारासभ्य श्री ऊना आदरणीय अमरीशभाई डेर धारासभ्य श्री राजूला जिला कांग्रेस समिति ना अध्यक्ष राजेंद्र सिंह जी गोहिल जी माननीय डॉक्टर कलसरिया साहब आप बधा परिचित छो गुजरात प्रदेश कांग्रेस महिला समिति ना अध्यक्ष आदरणीय जेनीबेन ठुमर तलाजाना आ विस्तार ना धारासभ्य भाई श्री कनुभाई बारिया तेमज आसपास थी पधारेला तमाम कांग्रेस ना भाईओ आ कार्यक्रम मा आप सौ उपस्थित रही अने कांग्रेस ने जे प्रकार ने जिलवा माटे आप सौ उपस्थित रहा ए माटे आप सौ ने आवकारी आपनो स्वागत करी आप सौ ने आवकारु छु अस्तु। આભાર માવજીભાઈ માવજીભાઈએ ટૂંકું આપણે અહીં છે કે અહીંના તો રસમ અને રિવાજ હાવ નોખા અમારે મન શબ્દો એ જ કંકુલ ચોખા તો એવી રીતે માવજીભાઈએ ખૂબ જ ટૂંકની અંદર દરેકનું સ્વાગત કર્યું જે કાંઈ મહેમાનો જે પધાર્યા છે કાર્યક્રમની આપણી જે રૂપરેખા છે એ મુજબ અને આપણો જે કાર્યક્રમ અહીંયા સ્વાગતથી લઈને દરેક કાર્યક્રમ આપણે રાખવાનો હતો પણ આપણો જે કહેવામાં આવ્યું છે કે અહીંયા ગુજરાતની અંદર જે ઘટના બની એને કારણે આપણે કાર્યક્રમની અંદર જે સ્વાગતનો કાર્યક્રમ છે એ આપણે રદ રાખ્યો છે તો હવે પછી તો આપણી વચ્ચે ડોક્ટર કનુભાઈ કલસરિયા પધાર્યા છે તો એમને વિનંતી કરીશ કે ટૂંકની અંદર આપ સૌને સંબોધન કરશે। भारत माता की आदरणीय अपराधना मुख्य मेहमान श्री वासनिक जी एवं लोकप्रिय धारासभ्य अने कार्यकारी अध्यक्ष एवं भाई अमरीशभाई डेर ऊनाना सीनियर धारासभ्य पूंजाभाई वंश अपना जिल्लाना प्रमुख श्री राजभा गोई भाई श्री संजय भाई મહિલા અધ્યક્ષ બેન શ્રી જેનીબેન અને આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય અને મોવા અને તળાજાનો જે છે સંબંધ એવો છે કે જેથી કરીને મારે બોલવું મારું ગળું એ ખરાબ છે આપણા મહેમાનનું ગળું એ ખરાબ છે
પ્રવાસ કરી શકે એવી પોઝિશન નથી, પણ છતાં તમે આટલી બધી રાહ જોઈને જયારે બેઠા હો અને બે શબ્દ મને તમે બહુ સાંભળો જોઈને જ્યાં ત્યાં હું પાછું બોલું તો મને પાછળથી કોઈ ઈશારો કરે કે બંધ થાવ, કેમ કે ઘણું બોલવાનું હોય ને બોલ્યા જ કરીએ. આપણે મુખ્ય મહેમાનને સાંભળવાના છે અને સદભાવનાનું આખું બધું તમને ખબર છે, રાજકારણ એ ખબર છે આપણે શું કરવાના છીએ અને શું કરશું આગળ જતા, અત્યાર સુધી શું કર્યું બધી બધાને ખબર છે. કોંગ્રેસ પાર્ટી શું કરી શકે એવી તાકાત છે, આજ સુધી આપણે એને સત્તા ઉપર લાવી શક્યા નથી. એ દુઃખની વાત છે કે સત્તા ઉપર લાવી શક્યા નથી. તમે બધાએ રાજુલાને જીતાડી દીધું, અહીંયા તળાજાને જીતાડી દીધું, મોવા વશમાં ખાલી રહી ગયું, એ થોડાક માટે રહી ગયું. મારે જીતીને એ કોંગ્રેસને અર્પણ કરવાનું હતું, મુસ્કો એ જીતને કે બાદ કોંગ્રેસ કો અર્પણ કરના થા, મગર એ નહીં હો પાયા. તો અભી એ મોકા હૈ, પાર્ટી તય કરેગી કહાં કિસી કો લડાના હૈ, કૈસે લડાના હૈ, મગર ગુજરાત મેં સત્તા બનાના હૈ. કેમ કે તમને બધાને ખબર છે કે અમુક કામો સત્તામાં હોય તો જ થાય. સત્તાની સાથે હું હતો એટલે નિકોલ બંધારા, એટલે જ માલણ બંધારા, અને એટલે એ બચાવવાનું કામ સત્તામાં રહીને કરી શક્યા. પછી અહીંયા મેથલા બંધારો, સલ્તાન બંધારો, ઘણું બધું કરવાનું છે. કનુભાઈ પોતાની બધી તાકાત લગાડી છે. કોઈ એવું ના સમજે કે આપણે ઉદ્યોગના વિરોધી છીએ. ઉદ્યોગના આપણે વિરોધી નથી. ઉદ્યોગો જોઈએ, મોવામાં કેટલા બધા ઉદ્યોગો છે, નથી તળાજામાં એવા બધા ઉદ્યોગો આવી શકે, જીનિંગ, ડિહાઈડ્રેશન, જેમાં કેટલાઓને રોજગારી મળે. પણ જે જગ્યાએ જે યોગ્ય હોય એવી જગ્યાએ એવો ઉદ્યોગ આવે, એ સિવાય આપણે કોઈ કોઈ ઉદ્યોગો વાળા મોટા આપણે દુશ્મન નથી. એટલે એ સમજણ આપણે લોકોને પહોંચાડવાની છે, બધાને સાથે રાખીને, સબકે સાથ ઓર હાથ કા ભી સાથ, ઓર ઇસી તરીકે સે કોંગ્રેસ કો હમે જીતાના હૈ. સત્ર મેં થોડીક સીટો માટે આપણો ફરક પડ્યો. આ વખતે ઘણી બધી દુર્ઘટનાઓ કમનસીબે બની હોય ભલે, પણ એમાં ક્યાંક ક્યાંક એવી ઘટનાઓ પણ બની, આ લઠ્ઠાકાંડ ને જે ને તે, એમાં સરકારની બેદરકારી ને જે તે બધા ઘણા કારણો હોય. તો ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉકેલા નથી, પણ આ 5 વર્ષમાં બેવડાયા છે. તો હવે પ્રજા જાગી ગઈ હોય તો હવે આ વખતે આપણી ભૂલ ના પડે અને 100% પરિવર્તન, એટલે જ આ પરિવર્તન સંકલ્પ યાત્રા છે. પરિવર્તનનો સંકલ્પ આપણે સૌએ એટલો મજબૂત હૃદયમાં બનાવવાનો છે, અને જો તમે સદભાવનાને હૃદયમાં રાખતા હો તો આ સંકલ્પ ઘરે જઈને આજે સૂતા પહેલા લઈ લેજો, અથવા સવારે જાગીને, કે આ સંકલ્પ છે. એમાં કોઈ પણ હોય, કોંગ્રેસની સરકાર આપણે લાવવી છે એટલે કટિબદ્ધ થઈ જઈએ, અને આખો દરિયાનો પટ્ટો, એમાં આપણા ખેડૂતો ખૂબ જાગૃત છે, પણ સમગ્ર ગુજરાતમાં પણ આપણે આ મેસેજને પહોંચાડી દઈએ. બસ વિશેષ વાત નહીં કરું, કેમ કે આપણા મહેમાનને આપણે શાંતિથી સાંભળવા છે અને હજી યાત્રા આપણી આગળની લાંબી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. કનુભાઈને સાંભળ્યા પછી કનુભાઈએ ખૂબ જ સરસ વાત કરી. ટૂંકની અંદર આપણે પરિવર્તન આ વખતે જરૂર કરવાનું છે, એવું આપણે દરેકે સંકલ્પ કરવાનો છે. તો હવે પછી વિનંતી કરીશ અમરીશભાઈ ડેરને, રાજુલા ધારાસભ્ય, એમને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમ વિશે માહિતી આપે. બોલો ભારત માતા કી. ગઈકાલે સવારે ભગવાન ભોળાનાથને શીશ નમાવી અને શરૂ થયેલી આ પરિવર્તન સંકલ્પ યાત્રા આજે બીજા દિવસે બોરડા મુકામે જ્યારે પહોંચી છે, ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત પાર્ટીનું કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ આદરણીય મુકુલ વાસનિકજી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી મારા મિત્રભાઈ કનુભાઈ, વડીલ ધારાસભ્યશ્રી આદરણીય પૂંજાભાઈ, બેન શ્રી જેનીબેન, જિલ્લા પ્રમુખ શ્રી રાજભા, વર્ષો સુધી સમાજનું જેમણે
આ તાલુકાની અંદર નેતૃત્વ પૂરું પાડ્યું છે એ પરિવારમાંથી આવતા અને જિલ્લા પંચાયતના સભ્યો આદરણીય લાખા હતા, મારા મિત્ર પ્રવીણભાઈ બારીયા, ભાઈ શ્રી માવજીભાઈ, મંચસ્થ સૌ મહેમાનો, વડીલો અને યુવાન દોસ્તો. રાજભાઈ, એટલું જ કહેવું જોઈએ કે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ રાજ્યમાં છે. હું મુકુલ વાસનિકજીના રચનામાં કહેતો હતો કે જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર નથી એ રાજ્યની અંદર પણ કોંગ્રેસ ટકી રહી છે, કોંગ્રેસનો કાર્યકર્તા કંટાળ્યો નથી. કદાચ ભૂલ થઈ છે તો સ્ટેજ ઉપર બેસવાવાળા અમારા બધાથી થઈ છે. એવો વર્ગ કે જેણે તો કોંગ્રેસને દિલમાં રાખ્યો છે એમણે ક્યારેય ભૂલ કરી નથી. એટલે આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આવનારા સમયની અંદર લોકોના આશીર્વાદ ફરી વખત આ પાર્ટીને અને પાર્ટીના ઉમેદવારોને મળે. અને એટલા માટે કે જો આ એક વખત થશે તો ચોક્કસપણે પડતર પ્રશ્નો મારા ને તમારા જે છે એ બધા સોલ્વ થશે. અને લખાતા હું એમ માનું છું કે એક વખત જો કોંગ્રેસની સરકાર બને ને તો 1.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાત કરતા વધુ ઉપાધિ સંસદ સભ્યો જીતે એના માટેની છે. એટલે જો એક વખત સત્તા પરિવર્તન થાય અને પૂરપાટ ઝડપે બ્રેક વગરની દોડતી આ ગાડીને હું તમે રોકી શકીએ તો મને એવું લાગે છે કે 1.5 વર્ષમાં બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને સર, મેં આપસે કહેના ચાહતા હું કે લાસ્ટ ટાઈમ જબી એકાદ મહિને પહેલે આદરણીય રાહુલજી કી સભા જબી અમદાવાદ મેં હુઈ તો કાર્યકારી અધ્યક્ષ કે નાતે મુજે રાહુલજી કી પ્રેઝન્સ મેં 3 મિનિટ બોલને કા મોકા મિલા થા 2 લાખ કી જનમેદની થી. તો સર હમને કહા થા કે અગર એક બાર હમારી કોંગ્રેસ કી સરકાર બનતી હૈ ઓર હમ ને જો 8 વચન દિયે હૈ પ્લસ 3 તો અભી 8 વચન થે, અભી 11 હુએ હૈ. અગર યે વચન હમ ફુલફિલ નહીં કર પાએ, અગર હમ યે વચન પૂર્ણ નહીં કર પાએ તો મુજે દૂસરે લોગો કા તો પતા નહીં, લેકિન કોંગ્રેસ કા કાર્યકારી અધ્યક્ષ ઓર એમએલએ હોને કે બાવજૂદ ભી સબસે પહેલે કોંગ્રેસ કે સામને એજિટેશન મેં કરૂંગા કે હમ બોલે થે હમને કિયા. તો યે આ વાત જે છે એ માત્ર ને માત્ર કોંગ્રેસમાં જ કહી શકાય, ભારતીય જનતા પાર્ટીના લોકો આ ન કહી શકે. કનુભાઈ સાક્ષી છે, પૂંજાભાઈ તો ખૂબ સિનિયર છે, ડોક્ટર કનુભાઈ કળસરિયા પણ 3 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે અને એટલા માટે જ પાર્ટીને પદ છોડીને ઈ માણસે પ્રતિષ્ઠાને દાવ ઉપર નથી લગાડી, પદ છોડી દીધું છે પણ પ્રતિષ્ઠાને દાવે નથી લગાડી. હું એટલા માટે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય નથી બોલી શકતો, પૂછો કનુભાઈને. અમે વિધાનસભામાં બોલીએ છીએ, અમને ચિઠ્ઠી આપે. સર, મેં યે કહેના ચાહતા હું કે ભાજપા કે જો ભી વિધાયક હૈ વો સદન મેં નહીં બોલ સકતે, ઉસકો યે ચિઠ્ઠા પકડાયા દિયા જાતા હૈ ઓર ઉસકો કહા જાતા હૈ સિર્ફ ઇસકો આપ રીડ કર જાઓ. ઇસલિયે વો લોગ જો નહીં બોલ સકતે હૈ વો બાય થ્રુ હમસે બુલવાતે હૈ, હમે પોઈન્ટ દે જાતે હૈ, અમરીશભાઈ, કનુભાઈ, પૂંજાભાઈ હમ નહીં બોલ સકતે હૈ, આપ બોલીએ હમારે લીએ. તો એનું કામ પણ અમે કરી રહ્યા છીએ અને એટલા માટે આપ બધાને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવનારા સમયની અંદર આ સરકાર બનવી જરૂરી છે. આજે ખેડૂત દુખી છે, યુવાન દુખી છે, માતાઓ બહેનો દુખી છે, મંદી, મોંઘવારી, બેરોજગારીએ ભરડો લઈ લીધો છે. તો અત્યારે નહીં સમજીએ તો ક્યારે સમજશો? એટલે કોઈ વધારે વાત કરવી નથી, હું તો સંબંધનો માણસ છું અને આમ પણ કહું કે જેટલા મિત્રો રાજુલામાં છે એટલા જ મિત્રો મારા બોરડામાં છે, ભલે પછી કોઈ પણ પાર્ટીમાં હોય પણ સંબંધોના આપણે બધા માણસ છીએ અને સંબંધો જ હર હંમેશ કામ આવ્યા છે. અને આપ બધાને પણ વિનંતી કરું છું કે આવનારા સમયની અંદર સંબંધો જળવાઈ રહે એ મહત્વનું છે. અને ધીમે ધીમે વિધાનસભાની ચૂંટણી પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ વ્યક્તિલક્ષી ચૂંટણી થતી જાય છે, એટલા માટે સારા ઉમેદવારો જો ચોક્કસપણે આવશે તો જીત 100% હાંસલ થશે અને એક વખત જીત હાંસલ થશે તો પણ ઘણું બધું કામ થશે. આવનારા સમયની અંદર સમગ્ર વિસ્તારની સાથે સાથે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કનુભાઈ જેવી વ્યક્તિને મળવા આપણે કરવા મળે એવી વિનંતી સાથે ફરી વખત વિરમું છું. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આભાર અમરીશભાઈ. તો ટૂંકમાં છતાં સચોટ વાત કરી પાર્ટી માટે. હવે પ્રદેશ અધ્યક્ષ
आदरणीय जनबेन विनंती करू के अपने मार्गदर्शन आपे। जेनीबेन गुजरात प्रदेश महिला प्रमुख कांग्रेस समिति। खूब खूब आभार मावजी भाई। कड़ाझाना बोरडा गामे आज परिवर्तन संकल्प यात्रा लईने तमारी वच्चे आव्या छे त्यारे घणा बधा परिवर्तन नी जरूर छे, घणा बधा संकल्प आपणे लेवानी जरूर छे। ए नेम अहींथी लईने छूटा पड़वानुं छे। आजे प्रथम वखत आप सौने मळवानुं थयुं छे, बदल सौ प्रथम तो हुं मारी हृदयपूर्वकनी आपनी समक्ष मारी लागणी व्यक्त करू छू। मारी साथे मंच पर उपस्थित एआईसीसीना जनरल सेक्रेटरी, महामंत्री अने राज्यसभाना सांसद एवा महाराष्ट्रथी स्पेशल आ संकल्प यात्रा केवी रीतना सफल थाय ने आ यात्रानो संदेश लोको सुधी केवी रीतना पहोंचे एनो मर्म लईने आपणी वच्चे उपस्थित छे एवा वडील अग्रणी माननीय मुकुल वासनिकजी, गुजरात प्रदेश कांग्रेस समितिना कार्यकारी अध्यक्ष अने राजूला विधानसभाना कर्मठ धारासभ्य एवा भाई श्री अमरीशभाई डेर, ऊना विधानसभाना धारासभ्य अने पीएससी कमिटी पब्लिक अकाउंट कमिटीना चेरमेन एवा भाई श्री पुंजाभाई वंश, आदरणीय जिला कांग्रेस समितिना प्रमुख राजभा, आदरणीय वडील मुरब्बी श्री कनुभाई कलसरिया, जेमना थकी आपणे सौ अहींया उपस्थित छे, जेमनो प्रतिनिधित्व आ विस्तारनो करी रह्या छे एवा कर्मठ धारासभ्य भाई श्री कनुभाई, उपस्थित अहींया मंचस्थ भाई श्री लाखाभाई, भाई श्री तालुका प्रमुख दिगुभाई, मावजीभाई, प्रवीणभाई बारैया, लाखाभाई, तमाम आगेवानो अहींया उपस्थित, मारा वडीलो अने युवान मित्रो, संकल्प लईने 1200 सुधी पहोंचो तो केवी रीतना मजामां रही शको छो। पेट्रोल डीजलनो भाव 90 થી અત્યારે હમણા આ તો ચૂંટણી છે એટલે થોડા માપમાં છે, ચૂંટણી પૂરી થશે તો 150 સુધી પહોંચે જો ભારતીય જનતા પાર્ટીનો અમે આવવા નથી દેવાના શાસન, પણ જો શાસન આવે તો 150 સુધી પહોંચે એ પ્રકારની પેરવીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ચાલી રહી છે, છતાંય આપણે કહીએ છીએ મજામાં છે તો એ સંતોષ તમારો છે એ ખટકે છે। મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે। संकल्प करवानी जरूरियात छे के उम्मेदवार मारो जे कई पण होय, मारे उम्मेदवार साथे, मारे धारासभ्य साथे, मनना खटरा के उम्मेदवार साथे क्यांक प्रॉब्लम होय तो आ वखतनी चूंटणीमां आ तकलीफ मारे सामे नथी लावी, मारी तकलीफ, मारा परिवारनी तकलीफ मारे सामे लावी छे ने एटला माटे कोंग्रेसनुं बटन मारे दबाववुं। आ संकल्प आपणे नहीं करीए तो अहींया युवानो घणा बधा मित्रो उभा छे, એમનું ભવિષ્ય અંધકારમય થવાનું છે। અહીંયા મારા વડીલ દાદા જે પાઘડીઓ પહેરીને બેઠા છે એને જે જમાનો જોયો ને અમે જે જમાનો જોઈ રહ્યા છે એના વચ્ચેનું અંતર કેટલું છે, એ અંતર સાંભળીને, એ અંતર વિચારીને ને અંતર એ મહેસૂસ કરીને દુઃખ થાય છે। આ દુઃખમાંથી આપણે બહાર આવવું છે। વધારે વાત નથી કરવી, આગેવાનો વડીલો અહીંયા ઉપસ્થિત છે એ વધારે વાત કરશે, પણ મહિલાઓને લગતા પ્રશ્નો, વડીલોને લગતા પ્રશ્નો, યુવાનોને લગતા પ્રશ્નો, ખેડૂતોને લગતા પ્રશ્નો માટે અમરીશભાઈએ કીધું કે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। 8 વચનો રાહુલજીએ દાહોદ સભામાં આપીને ગયા કે કેજીથી લઈને પીજી સુધી મહિલાઓ માટેનું શિક્ષણ ફ્રી આપવામાં આવશે, ખેડૂતોને 3 લાખ સુધીની સહાય ચૂકવવામાં ટેકો કરવામાં આવશે, 3 લાખ સુધીનું 300 યુનિટ વીજળી ફ્રી કરવામાં આવશે, આવા અનેક વચનો 11 વચનો રાહુલજી આપ્યા છે ને 11 વચનો અહીંયા 12 ટેમ્પા ઉભા થતા કદાચ તમે ઉભાને સ્વાગત વખતે જોતા હોય તો એમાં છે કે તમે કોરોના કાળમાં તમારા વડીલ મુરબ્બી સ્વજન ઘરમાંથી કોઈએ ગુમાવ્યા હોય તો એના પરિવારને 4 લાખ સુધીની સહાય કોંગ્રેસ પક્ષ આપવા માટે કટિબદ્ધ છે। એટલું જ નહીં પણ આ તમામ વચનો પહેલી કેબિનેટ જે રચાય, કોંગ્રેસ પક્ષની સરકાર આવે ને જે પહેલી કેબિનેટ રચાય, આ પહેલી કેબિનેટમાંથી આ વચનો આ સંકલ્પોને બહાલ આપવાનું નેમ કોંગ્રેસ પક્ષ લઈને નીકળી છે ને એના માટેની આ પરિવર્તન સંકલ્પ યાત્રા છે। આપ સૌને વિનંતી કરવા માંગીએ છીએ, ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, વધારે વાત નથી કરવી, પણ જે આ પરિસ્થિતિમાંથી આવો ઋત્વિકભાઈ મકવાણા કાર્યકારી અધ્યક્ષ અને ચોટીલાના ધારાસભ્ય પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ તો જોરદાર તાલીઓ સાથે વધાવી આવો ઋત્વિકભાઈ, એટલે આપ સૌને વિનંતી કરીને જવા માંગીએ છીએ કે આજે જે સંદેશ લઈને તમારી વચ્ચે આવ્યા છે એ સંદેશ તમે ઘર ઘર સુધી પહોંચાડશો અને આ પરિવર્તનની સંકલ્પ યાત્રામાં આપ સહભાગી થઈને પરિવર્તન લાવશો એ અભ્યર્થના અને આશા સાથે જય જય ગરવી ગુજરાત।
આપણી વચ્ચે ઋત્વિકભાઈ પચારેશ્વરમને અમને આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અહીંયા જે ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે અને આજે આપણી પરિવર્તન સંકલ્પ યાત્રાની અંદર અહીંયા આપણા ગામની અંદર પધાર્યા છે અને આપણા વિસ્તારની અંદર પધાર્યા છે તો આપણી વચ્ચે ઋત્વિકભાઈ પધાર્યા છે તો એમને આપણે સૌ વતી આવકારીએ છીએ જોરદાર તાળીના ગડગડથી આપણે વધાવશું. હવે એમને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ એમની માર્ગદર્શન અને એમની વાત રજૂ કરશે. સાહેબ થોડું વહેલા કરો, ત્યાં માણસો બે ત્રણ કલાક લેટ યાત્રા ચાલુ. ઋત્વિકભાઈ ની ઓળખાણ આપી દઉં કે જેના પરિવારે કોળી સમાજ સહિત 18 વર્ણ માટે સૌથી વધુ એજ્યુકેશનની સંસ્થાઓ જેને ખોલી છે અને ખૂબ સારું સંચાલન કર્યું છે એ પરિવારમાંથી સૌશી બાપા મકવાણા, કરમશી બાપા મકવાણા પરિવારમાંથી એ આવે છે અને ચોટીલાના ધારાસભ્ય છે. એક વાત સર મેં બીચ મેં કહેના ભૂલ ગયા થા, મુજે કહેના થા લખા થા, મેરે લીએ વૈસે ભી યે ગાંવ બહુત લકી ઇસલિયે હૈ ક્યોંકિ જબ 2017 મેં મેરા ટિકટ અનાઉન્સ હુઆ તો મેં માયાભાઈ કે ફાર્મ પે ખડા થા ઓર માયાભાઈ કે ઉપર હી ભરતસિંહ સોલંકી કા ફોન આયા થા કે આપ બોલે તો અમરીશભાઈ કો ટિકટ દેંગે આપ જીતા દોગે ના, તો મેં ઇસ ગાંવ મેં ખડા થા, મેરા ટિકટ સબસે પહેલે સે યહાં અનાઉન્સ હુઆ. ભાઈ શ્રી ઋત્વિકભાઈ ને વિનંતી કરું કે થોડી વાત કરે. મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, અત્રે ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, પરિવર્તન યાત્રા માટે રાહુલજીએ દક્ષિણ ભારતથી શરૂઆત કરી છે એ પરિવર્તનની લહેર ગુજરાત સુધી પહોંચે અને ખરા અર્થમાં ગુજરાતની અંદર પરિવર્તન આવે એની વિનંતી કરવા માટે આપ સૌની વચ્ચે આવ્યા. છેલ્લા બે દિવસથી ભાઈ શ્રી અમરીશભાઈ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત કેટલાક આગેવાનો અમે બધા જ મોરબીની અંદર હતા. આપણા સૌ વતી એ સૌને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એના ઉપરથી કેટલાક બોધપાઠ પણ લઈએ. વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું એક્ટ ઓફ ગોડ નથી પણ એક્ટ ઓફ ફ્રોડ છે. એનું ગુજરાતી કરવું હોય તો એવું થાય કે આ બધી લીલા ભગવાનની નથી, દૂતારાઓની છે. એની જ વાતને જો આપણે સાચી સાંભળીએ તો હવે આ દૂતારાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. અમે કહીએ છીએ એટલે નહીં, તમે જાતે એનું વિશ્લેષણ કરો. ભારતીય જનતા પાર્ટીની દરેક યોજના એની અંદર લોકોના લાભ કરતા એ લોકોનો ધંધો તમને પહેલા દેખાશે. રોડ રસ્તા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતા હોય તો એની અંદર એમનો બિઝનેસ છે, શિક્ષણની વાત કરતા હોય તો એની અંદર એમનો બિઝનેસ છે, આરોગ્યની અંદર જાત જાતના કાર્ડ તમને આપવાની વાત કરે તો એની અંદર એમનો બિઝનેસ છે. આ મોરબીના બ્રિજને તે પણ એમણે ધંધા તરીકે જ ડેવલપ કરેલો છે. સરદાર પટેલના નામે તે ત્યાં ધંધો જ ડેવલપ કરે છે. આ દરેક પ્રકારની એમની યોજનાઓનો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે સરકાર છે એ લોકોની સેવા માટે નહીં પણ બિઝનેસ માટે કામ કરે છે. ધીમે ધીમે નાગરિક તરીકે આપણા અધિકારો જૂટવતા જાય છે અને નાગરિકમાંથી ધીમે ધીમે આપણને ગ્રાહક તરીકે કન્વર્ટ કરતા જાય છે. જો સમયસર નહીં જાગીએ તો કાલે સવારે હું અને તમે માત્ર ગ્રાહક બનીને રહેશું, નાગરિક તરીકે આપણું અસ્તિત્વ નહીં રહે. એટલે અત્યારે મોડું થયું છે, બહુ વાતો કરવાનો સમય નથી. પરિવર્તનની અપેક્ષા સાથે નીકળ્યા છીએ ત્યારે આપ સૌ સાથ અને સહયોગ આપશો એવી વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.